وحسين 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 لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم.

गालिब कुल गालिब मतलूब कुल तालिब इमामिल मशारब अलीबन अबी िबाती खैबर खंदक का तिल महबू अंतर वालिदे शब्बी शब्बर अम्मा बदफत क़ाल्ह तबारका वतला

મઝલુમે કરબલાના માતમદારો મુસલસલ આિસ્તે આહિસ્તે આપણે રોજે આશુરથી કરીબ થતા જાય છે એક એક રાતો ઓછી થતી જાય છે हमारा मौजू जो अगर तुम्हारे जहन में हो फजाइल ए आहल बैद अलहसलातोस्सलाम अने असहाबे इमामे हुसैन अलहीसलाम गई काल तुम्हारी खिदमत में फजाइले मौलाई कायनात बयान बाद, असहाबे हुसैन अलही सलातोलम पर थोड़ी चर्चा કરવામાં આવી છે આજે ખરેખર હું મારા અકીદા તમારે સામે રાખું છું કે જે બીબીના જિક્ર કરવાનો છું અગર એ જિક્ર ના થાય તો હું એમ સમજીશ કે મારો અશરો કમ્પ્લીટ નથી કારણ કે જો તમે ગોતવા જાશો કે અલ્લાહ તબારક જે આસમાન જમીન ચાંદ સૂરત હૈવાન પરિંદાઓ પાણી ઇન્સાન જિન્નાત હેવાન એ બધે શા માટે પેદા કર્યા છે એની ખિલકત શા માટે કરવામાં આવી છે આ કાયનાતને અલ્લાહે શા માટે પેદા કર્યા છે શું એવી જરૂરત હતી શું એવું કામ હતું જેને માટે અલ્લાહ તબારક તાલા આ કાયનાતને પેદા કર્યા છે કાયનાતની ખિલકતની હકીકત શું છે ઘણા મસાયલો છે એને ઉપર આપણે બહેસ કરી શકીએ છીએ જેમ કે ખુદા વંદે આલમ આસમાનો જમીનને પેદા કર્યા છે સાત દિવસોની અંદરમાં એને ઉપર પણ બહેસ છે હમણાં આપણે ઉપર એની ઉપર બહેસ નથી કરતા ફક્ત કારણ ગોતે છે કે કારણ શું હતું હદીસે કુત્સીમાં મળે છે હદીસે કુત્સી એટલે શું બુઝુર્ગ વાકિફ છે નોજવાનોને પૂછું છું હદીસે કુત્સી એટલે શું હદીસે કુત્સી તે હદીસ છે જેમાં મતલબ બધે અલ્લાહ ન હોય છે અને શબ્દ રસૂલ ન હોય છે કુરાનમાં અને હદીસે કુત્સીમાં ફેર શું છે શબ્દ ભી અલ્લાહ નો છે મફહૂમ અને તર્જમા ભી અલ્લાહ નો છે બધું અલ્લાહ નો છે માં એ માં રસૂલ નો કાઈ નથી પણ હદીસે કુદસી શું છે મતલબ અલ્લાહ એ બયાન કર્યો છે શબ્દ રસૂલ ના છે અને જો ફક્ત શબ્દ અને મતલબ બધું રસૂલ ના જ હોય તો એને ફક્ત હદીસ કેવામાં આવે છે એક સલવાત મુહમ્મદ વાલે મુહમ્મદ પર મે કીધું ને કે આ મેમ્બર થી ઘણી વાતો જાણવાની મળે છે તો હદીસે કુદસી છે આ હદીસે કુદસી શું છે પેગમ્બર ઇસ્લામ ઇર્શાદ ફરમાવે છે લૌલા લમા ખલકતુલ આફલાક એટલે કે અબે અલ્લાહ કે છે શબ્દ પેગમ્બર ન છે મફહૂમ અને માના બદે અલ્લાહ નું છે રસૂલ પોતાને દેહને મુબારક થી સુમદા કરે છે કે જે અલ્લાહ હે ઇમકી દુચે કે લૌલાક લમા ખલકતુલ aflak એ મારા હબીબ અગર તમે ન હોત તો હી કાયનાત મે પેદા ન કરત યાની જે પૂરી કાયનાત પેદા થઈ છે એ રસૂલ ને સદકા માં રસૂલ ને mohabbat માં ઉબારે જોજી વળી પાછળ જુમલા આગે જઈ છે હદીસે કુસીના લમા એ મારા હબીબ અગર અલી ન હોત તો હું તમને પેદા કરત વાત સમજ પડે છે ને તમને અગર અલી ન હોત તો એ મારા હબીબ તમને પેદા ન કરત વરી પૂછવામાં આવે છે પછી કે છે લઉલા તવજો લમા ફાતિ अगर फातिमा ने पैदा न करवो हो, तो आय मोहम्मद न तमने पैदा करत, न आय अली तमने पैदा करत। आज से अजमते सैयदए काउनहिन। हजरते फातिमा तो जहरा सलामुल्लाही अलैहि सलावत मोहम्मद वाले मोहम्मद वाले। एनो अर्थेम थाई चे कि कायनात नो जन्म थियो पैगंबर ने ली दे। पैगंबर जन्म थियो अली ने लीधे अने अगर हज़रत जहरा न होत तो न दुनिया में पैगंबर होत न अली होत जो पैगंबर न होत तो कायनात भी ना होत एनु अर्थ शू थ अल्लाह शहजादी कौनैन मोहब्बत में आ कायनात ने पैदा करो खिलकत नी हकीकत खिलकत नी हकीकत

इल्ला फी मोहब्बत हाउलाइल खमसतिल लदीन हम तहतल के साथ मा खलक तो समा मबनिया आसमान जे बुलंद कर रो छे जमीन न जे फर्श बनाई वो छे फलक यदूर बहर यजरी अब मोटा मोटा पहाड़ों बनाया छे आ दरियाओं ने रवा कर रहा એની અંદરમાં કશ્તી અને મેલ ચલાવ્યા છે ને બોટ ચલાવી છે શીપ ચલાવી છે કેને માટે આ લોકો જે ચાદર નીચે છે બસ ઈ લોકોની મોહબ્બતમાં પેદા કર્યો છે એનો અર્થ શું થાય છે કે અગર આ વજુદે મોકદ્દસ ન હોત તો ના આસમાન હોત ના જમીન હોત ના ચાંદ હોત ના સૂરજ હોત ના દરિયા હોત ના સમંદર હોત અસલ ખિલકત ઈ છે તવજો ચાહું છું ઇન્શાલ્લા આજની મજલિસમાં હું કોશિશ કરીશ કે તમને એક કદમ આગે લઈ જાઉં જે વાતો હું પેશ કરવાનો છું ઇન્શાલ્લા બહુત જ ઇમ્પોર્ટન્ટ છે અને હું યકીન દાખું છું કે તમે જે વાત આજે કહેવાનું છું તમે પહેલે નહીં સાંભળ્યા હોય બિલકુલ યકીન છે મને અમને કહેવામાં આવે છે કે ઇસ્લામ ઔરતોને કોઈ મકામ નથી આપ્યા ઇસ્લામ ઔરતોને હેજાબ કરીને ઘરમાં બેસાડી દીધા કીધા કે તમે ઘરમાં રહ્યો તમારું કામ જ છે બસ બીજું તમારું કાંઈ કામ નથી ઇસ્લામ ઔરતોને હક્કના દેફા નથી કરતા હકને જવા દે છે ફક્ત એક ઇશારો કરવા માંગુ છું કે ઈસ્લામ ઔરતો માટે શું કહે છે پછી આપણે فضائل حضرت زهرا તરફ જાશું શું کہہ رہا છે اسلام یاد રાખો پیغمبر اسلام اسلام ની تبلیغ હુંા થી ચાલુ કેરા છે જ્યાં ત્રણ મઝહબ હતા મોટો મોટો ત્રણ મઝહબ હતા પેલો મઝહબ હતા તવજો યહૂદી મઝહબ બીજો હતા ઈસાઈ મઝહબ ત્રીજો હતા કાફિરોનો મઝહબ આ ત્રણેય મઝહબમાં શું થાતું હતું જે યહૂદી હતા એ કહેતા હતા હઝરતે મૂસાના અમે માનવા વાળા છે અમે તોરેજ ઉપર અમલ કરવાવાળા છે જે યહૂદી હતા એ કહેતા હતા જે ઈસાઈ હતા કહેતા હતા હઝરત ઈસાના માનવા વાળા છે ઇન્જિલ ઉપર અમે અમલ કરવાવાળા છે અને એક કૌમ તે હતી જે મળી જાય એને માની લીએ સૂરજ દેખાય એને માને ચાંદ મળી જાય એને માને સિતારા મરી જાય એને માને ગાય આવી જાય સામને એને માને બાદે ખુદા પૂજા છે મઝહબ છે આપણે કઈ ઓબ્જેક્શન નથી કરતા મઝહબ છે સોના મઝહબ છે આ ત્રણ મઝબ હતા ફક્ત તપાસ કરી લ્યો કે આ ત્રણ મઝહબ ને અંદરમાં ની શું ઇજ્જત હતી જો એ ચીજ તમને ખબર પડી જાય પછી હું ની વાત કરું કે ઇસ્લામ ઓરતો માટે શું કર્યા છે ફક્ત ત્રણ જુમલા છે જે તમને હદીઓ કરું છું યહૂદી મઝહબ ને અંદરમાં હવે વખતે આ કાયદ બદલાઈ ગયો હોય જમાનો બદલાનો છે આ જૂની રસર્ચ તમને વાત કરું છું યહૂદી મઝહબને અંદરમાં કહેવામાં આવતું હતું કે સૌથી મોટામાં મોટા ગુનાહ એ છે કે કોઈ તૌરૈતને ઉપાડીને કોઈ ઔરતને હાથમાં દઈ દે યાની ઔરત હક નથી રાખતી કે તૌરૈતને લઈ લે હાથમાં ઈજ્જત છે ઈસાઈ મઝહબની અંદરમાં ઔરતોની શું ઇજ્જત છે એમ કે છે કે દુનિયાના જેટલા ઇન્સાન છે મર્દ છે બધા જન્નતમાં જાશે પણ કોઈ ઔરત જન્નતમાં નહીં જાય ફક્ત એક ઔરત છે જે જન્નતમાં જશે એ હઝરત મરિયમ સલામ બીજા કોઈની રાજી નથી કોઈ કે કોઈ કોઈ જન્નતમાં જાય ત્રીજા મઝહબ શું છે ત્રીજા મઝહબ તે છે કે જ્યારે જન્મ થાય છે બેટીનો ત્યારે જિંદા જિંદા જીવતા જીવતા દફન કરી નાખે છે યાદ છે કે નહીં તમને ત્રીજા મજબી છે અને એ એક મેન્ટેલિટી છે મારા આજીજો માફ કરજો હું તો જલ્દી જલ્દી પસાર થાઉં છું ઘણી વાતું હોય છે એની અંદરમાં એક વાતમાં હજાર વાત પછી યાદ આવે છે મને પણ તોય હું મૂકી દઉં છું એને આ ચીજ હું કહીશ તમને ઇમ્પોર્ટન્ટ છે સમાજની એક મેન્ટેલિટી છે કે અગર છોકરાનો જન્મ થાય તો અમુક લોકો બહુ ખુશ થાય છે મારે આ દીકરો આવ્યો છે મારે આ દીકરો આવ્યો છે જો અગર બેટીનો જન્મ થાય તો જરાક અફસોસમાં આવી જાય છે સદમાં લાગુ પડી જાય છે શું કામ કામભાઈ શું એ બેટાને બેટીને બનાવવાનું કામ કોઈ મા બાપને હાથમાં છે કેને હાથમાં છે એ આજની કોઈ મેન્ટેલિટી નથી એ આજની વાત નથી આપણા છઠા ઇમામ મુસાફે નાતી હજરતે ઇમામે જાફરે દાખિલ થાય છે ઇમામ પાસે આવે છે જ્યારે દાખિલ થયા ઇમામ એના ચહેરા જોયા પૂછા છે કેમ છે કેમ તમે ગમ ને છો શું થઈ ગયું છે કઈ મુસીબત આવી ગઈ છે કે ના ના કાંઈ એવી મુસીબત નથી શું છે કે મારે ઘરે ઓલાદ આવી છે અરે તો એમ આમ કે છે તો ખુશ થવાની વાત છે બચ્ચાનું જન્મ થયો હોય તો ખુશ થવાની વાત છે કેમ તારું મોઢું પડેલું છે કેમ તું ખુશ નથી તો તો બાપ છે કે ના બેટીનો જન્મ થયો છે એમાં આમને સામનેની વાત કરું છું તમને સાહેબ દીકરીનો જન્મ થયો છે તે વખત ઇમામ અલી સલાતુ વસલામ પૂછે તો તેમાં શું થયો જો દીકરો હોત તો તું વધારે ખુશ થાત કે હા મોલા દીકરા હોત તો હું બહુ ખુશ થાત પણ આ દીકરી છે એટલા માટે મને બહુ ખુશી નથી હવે ઇમામના જુમલા સાંભળજો ઈમામ અલિશરા તુષરા સુફરમાં બે છે કે છે એ ભાઈ સિકલોહા અલ અલ્ આરઝેવા રિસ્કોહા અલ અલ્લાહ આ દીકરીનો ભાર જમીન ઉપાડશે રિસ્ક અલ્લાહ દેશે તને શું યાદી છે સલાવાત મોહમ્મદ બા આલે મુહમ્મદ બા તો શું છે ચાહે દીકરી પેદા થાય ચાહે દીકરા યાદ રાખો દીકરી રહેમત છે દીકરા નેમત છે જ્યારે નેમત અલ્લાહ આપશે ત્યારે કયામતમાં પૂછશે કે નેમતનું શું કર્યા તમે પણ રહેમતમાં કોઈ સવાલ નથી તમારી પાસે પૈગમ્બર ઇસ્લામ એક જુમલા ઈશા ફરમાવે છે કે મને તે ઘર નથી ગમતા જેમાં બેટી ના હોય તમે સમજો કે ઇસ્લામ عورتોને સુઈ عزت આપ્યા છે સમજાવ એમ માંગુ છું ઇસ્લામ માં જે કે છે તલાબુલ ઇલમ ફરીઝતુલ અલા કુલ મુસ્લિમ વ મુસ્લિમા અગર मर्द માટે મુસ્લિમ નો શબ્દ વાપર્યા છે તો عورتો માટે મુસ્લિમા નો શબ્દ વાપર્યા છે યાની ઇક્વલ છે એમ નથી કે मर्द এড્યુકેશન લઈ શકે છે عورت এড્યુકેશન નથી લઈ શકતી मर्द यूनिवर्सिटी में भाई सके औरत यूनिवर्सिटी में नहीं सकती, तिजारत बिजनेस कर करी सके हिजाब में रही बिजनेस करे कोई प्रॉब्लम कोई इस्लाम क्या ना पड़े हमें तो हूँ तमने एक बीजा प्रूफ दे दबत साथ छो एक सलवा पढ़ो मोहम्मद वाले मोहम्मद बा મને મને પાછા આજે તમારા પાસે પાછા માગણી કરવું ખપે છે કે તમે લોકો થોડા થોડા આગે આવી જાઓ તો પછવાડે જે લોકો આવે છે એ લોકોને મહેનત ના પડે બધે અઝાદારે મજલુમે કરબલા છે બધેને આઝાદારી કરવાની છે એક સલવાત અલા મોહમ્મદ વા આલે મોહમ્મદ તમને મારા બધેને શુક્રગુજાર છું ખરેખર عورتની ઇસ્લામમાં સુ ઈઝત આઈ પી ઇસ્લામે عورت ને સુ આઈ પું એક દાખલો દઉં છું અને ઇનશાલ્લાહ આ દાખલાને હંમેશા યાદ રાખો કોઈ તમને કાલે પૂછે તો તમે જવાબ આપી શકો તમને કોઈ પૂછે ઇસ્લામ ત માટે શું ઇજત આપ્યા છે ઔરતને સુ ઇજ્જત આપ્યા છે ઠીક છે ને મારા તરફ તવજો રાખો તમે જનાબે હાજરા જનાબે ઇબ્રાહીમની આ લોકો નાના બચ્ચા લઈને નીકળ્યા ઘરમાંથી બહાર તવજો ઘરમાંથી બહાર નીકળ્યા સફર કરતા 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 હવે તમને તો ખબર છે રેગિસ્તાનમાં કેવા સફર હોય ઊંટના સફર હોય પાણી હોયના ઝાડ હોયના સાયો હોયના તડકા ફોર તે વખતમાં લઈને નીકળ્યા આ ત્રણ લોકો છે એક મંજિલ ઉપર આવે છે જ્યાં જીબરીને અમીન નાઝિલ થઈ જાય છે કહે છે અલ્લાના નબી અલ્લાહે હુકમ આપે છે કે તમે તમારી બાયડી બચ્ચાને અહીં જ મૂકી દો તમારી બાયડી બચ્ચાને અહીંયા જ મૂકી દો તમને બીજા કામ માટે અલ્લાહ માંગે છે જનાબે ઇબ્રાહીમ ઇસ્લામ અલ્લાહના નબી છે સવાલ નથી કરતા પૂછતા નથી ઠીક છે અલ્લાહે કીધું છે કાંઈ વાંધો નથી બાયરી બચ્ચાને મૂકી દે છે એમાં જીવનિલ મને ક્યાં જવું છે ફલા ફલા જગ્યા જવું છે જનાબે ઇબ્રાહીમ ચાલતા થાય છે હવે હું અહીંયા પૂછું છું કે એ બીબી તમારા શોહર તમને મૂકીને જાય છે તમે તમારે શોહર સાથે સવાલ તો કરો કે તમે અમને એકલા મૂકીને જાઓ છો તરસ લાગશે બચ્ચાને તો શું થશે ભૂખ લાગશે તો શું થશે અજબ નહીં જનાબે હાજરા જવાબ દઈએ કે શું તમને તમારે પરવડેગાર ઉપર ભરોસો નથી તમને તમારા માબૂદ ઉપર ભરોસો નથી ઇબ્રાહીમ જાય છે તો જવા દો કઈ પ્રોબ્લેમ નથી હું જોઉં છું શું થાય છે હું ફેસ કરીશ જે થશે તવજો જનાબ ઇબ્રાહિમ ચાલ્યા ગયા બચ્ચાને રોવાની આવાજ ચાલુ થઈ જનાબ ઇસ્માઈલ અલહી સલામ રોવા લાગ્યા માં છે જે બચ્ચાને રોવા પ્રમાણે સમજી જાય છે કે ભૂખ લાગી ગઈ છે તરસ લાગી ગઈ છે શું કર્યું છે શું નથી કર્યું એટલે એને અહેસાસ થઈ ગયો કે મારા બચ્ચા પ્યાસા થઈ ગયા છે એને પાણી ખપે છે એને પાણી ખપે છે હું એમ સમજાવવા માંગુ છું અલ્લાહે ઇસ્લામમાં ઔરતને શું ઈજ્જત આપ્યો છે પાણી ખપે છે એક નાડી પહાડી હતી બીબી પોતાના દીકરાને લઈને ચડી ગયા નાડા બચ્ચાને જમીનમાં લેટાવી દીધા અને છેટ્ટે સુધી જોયા તમને ખબર છે ને કે તમે જયારે રેગિસ્તાનમાં ઉભા રહીને છેટ્ટે સુધી જો તો તમને દેખાય આગે પાણી છે એને કહેવાય શરાબ ખોટું હોય ધોખા હોય એક જાતના પાણી નથી હોતા પણ છે માની મમતા છે કે આ પહાડી મૂકીને દોડતી દોડતી જાય છે ઓલી પહાડી ઉપર શું કરવા પાણી લઈ આવે પહોંચી તો પાણી નથી વરી માની મમતા હેરાન કરી પાછા દીકરા પાસે ભાગીને વરી પાછા અહીંયાથી ઉભે રહીને જોયા હા ઉ દેખાય છે જરાક આગે દેખાય છે ભાગીને ઊં સુધી જાય છે પાછા બચ્ચાની મોહતમાં પાછા આવી જાય છે સાત વખત જનાબે હાજરા સાત વખત કામ અને જ્યારે છેલ્લી વખત હાજરા આવે છે જનાબે ઇસ્માઈલ પોતાની એડીને રગડે છે ત્યારે એમાંથી ચશ્મો ફૂટે છે જેને જમઝમ કહેવામાં આવે છે એડી રગડે છે એમાંથી ચશ્મો ફૂટે છે અને પાણી નીકળે છે बीबी पिलावे छे बच्चा ने पोते पिए छे हवे तुमने समझाऊं के अल्लाह है सुइज्जत आई पी औरत ने अल्लाह तबारक व तआला ऐलान करा कि आज बे पहाड़ी छे ई छे सफा अने मरवा जिया मारी कनीज एक तरफ थी बीजा तरफ बीजा तरफ थी तीजा तरफ एवी रीते आओ जाओ आओ जाओ सात वक्त कह रही छे ऐ दुनिया ना मुसलमानों ऐ दुनिया ना मर्दों ध्यान रख जो अगर जे काम मारी कनीज जे अमल करी गई छे अगर तमे तमारे हज अने उम्रा मारी काम नहीं करो तो तमारे हज ने उम्रा ने कबूल नहीं करो वो तमारे हज अने उम्रा ने कबूल नहीं करो माबूदी कोई तारू काम नथी भले जे होय मारी एक कनीस ही काम कह रही छे इस्लाम औरत ने अहिया सुधी इज्जत आपे छे कि एक औरत ने अमल ने मर्दों पर वाजिब करी नाखे छे एक सलावत अला मोहम्मद वाले मोहम्मद पर તમે એમ એક્ઝામ્પલ દઈ શકો છો તમને કોઈ પૂછે કે ઇસ્લામે શું ઇજ્જત આપી છે તો સાંભળી લ્યો એટલા ડીપમાં એ ધ્યાન રાખ્યા કે જ્યાં સુધી જનાબે હાજરા ચાયેલા છે અલ્લાહ કે છે કદમ બઢાવીને જલ્દી જલ્દી ચાઇ ચાલો પણ એક એવી જગ્યા હતી કે ગભરાહટમાં દોડતા થઈ ગયા તો તમે અગર સફા મરવા કહેવા હશો તો તમને યાદ હશે એક ગ્રીન લાઈટ છે કે છે આ ગ્રીન લાઈટમાં જલ્દી પસાર થાવ યાની જે હાલત જણાવી હાજરાની તે વખતમાં હતી આજે હર મર્દ હાલત હાલતને અપનાવે છે ના અપનાવે તો બરાબર નથી એનો હજ અલ્લાહે અહીંયા સુધી એક ઓરતને લઈ આવ્યા છે આ ઇજ્જત આપી છે અલ્લાહે અમને શું પૂછશો અમે તમને બતાવશું કે અલ્લાહ તબારક યા અમારા ઇસ્લામ યા અમારા દીન યા અમારા પૈગંબર ઔરતોને શું ઇજ્જત આપી છે ઇજ્જતની ની તો ઇંતિહા છે કે અગર બેટી આવે છે તો બાપ પોતાની જગ્યાથી ઉભા થઈ જાય છે આ ઇજ્જત છે આ ઈજ્જત નથી ઇજ્જત છે એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે લોકો ફક્ત ફાતેમા ઝહેરા સલામની વાત કરો છો બીજી ત્રણ ડિગ્રીઓની વાત નથી કરતા હું તમને પૂછવા માંગુ છું પૈગંબરની કેટલી ડિગ્રી હતી એક તારીખ ઇસ્લામમાં અમુક લોકો લેખા કે ચાર ડિગ્રીઓ હતી પણ અમારા ઈરાનના મોટા મોટા આલીમો એના ઉપર કિતાબ લેખા છે કે આ લોકો રસૂલની ડિગ્રી ના હતા રસૂલને ઘરમાં મોટા થયા હતા અમુક એમ લેખા છે પણ રસૂલની સગી ડિગ્રી નહોતા એક જ ડિગ્રી હતા પણ અમને જ્યારે એમ કહેવામાં આવે છે કે તમે હંમેશા ફાતિમા ઝહેરાની જ વાત કરો છો તમે ઓલી ત્રણ જૈનબ રોકૈયા એ લોકોની વાત કેમ નથી કરતા તો હું તો ભાઈ એક જ વાત કરીશ કે એકની વાત અમે કરે છે ત્રણની વાત તમે કરો હંમેશા એમ જ ચાલતા આવ્યા છે કે એકની વાત અમે કર્યા છે ત્રણની વાત તમે કહેવા છો સલાવાદ મહમદ વાલે તમને ખપે છે કે હું મેમ્બર ઉપરથી ફઝાયેલ એ જૈનબ બયાન કરું કોણ ઝૈનબ એટલે જે કહેવામાં આવે છે કે શહેરની બહેન હતી એની વાત કરું છું આપણી ઝૈનબ જૈનબ સલામલની વાત નથી કરતો જૈનબ રોકૈયા એ લોકોની વાત કરું તો તમને અગર ખપતું હોય તો ઠીક છે ભાઈ હું તમને એક ચીજ માગું છું તમે લઈ આવી દો હું કાલથી મેમ્બર ઉપર ચડીને ફઝાયેલ બયાન કરીશ શું છે કોઈ દિવસ પૈગંબરે ઇસ્લામ ज़ैनब ने जोई ने પોતાની plass થી ઉભા થી આપણને જગ્યા થી ઉભા થીયા અગર થીયા હોય તો એક રવાયત લઈ આવીdio હું કાલ થી ફઝાયલ બયાન કરીશ કોઈ દિવસ પેગમ્બર ઇસ્લામ બોઈલા હોય કે ઝૈનબ બઝઅતુ મિન્ની ઝૈનમ મારા કટકા છે લઈ આવીdio બયાન કરું કોઈ જાત ની રવાયત મળતી જ નથી તો પછી ફઝીલત બયાન કેમ થાય અને છેલ્લે બાકી મારા આજીજો આગર એ ચીજ ને સહી રીતે તમને તપાસ કરવું હોય કે એક બેટી હતી યા ચાર બેટી હોતી તો તમે મોબાહલા મેદાન તો જો અગર દીકરીઓ ચાર હતી રસૂલ એક ઇન્સાફ પર ઇન્સાન છે એને અદલ છે રસૂલ આદિલ નથી એને અદલ છે આદિલ માણસ ઇન્સાફ કરે છે જે એને અદલ હોય એને પાસ થી એમ ના થાય કે ઇન્સાફ નથી કરી શકતો તવજ્જો ચાહું છું તમારી પૈગંબર ક્યાં સુધી ધ્યાન રાખે છે તમને કહું એ સારો કરું છું એક ભાઈ છે એ એની બે ઔલાદ ઊભી હતી ગયો એકને ગાલમાં પ્યાર કર્યો પ્યાર કર્યો એકને ગાલમાં અને પછી ઊભો રહી ગયો પૈગંબર આ મંઝરને જોતા હતા કે ભૈયા અહીંયા આવ્યો કે આ બે છોકરા કેના છે કે મારા છે કે કેમ તું એકને પ્યાર કર્યું ને એકને ના કર્યું કઈ રસુલ્લા એમ જ ના અગર એકને પ્યાર કરો તો સામને બીજાને પણ સામને પ્યાર કરો કારણ કે બે સામને સામને ઊભા છે જે રસૂલ એટલા અદલના ધ્યાન રાખતા હોય એ ચાર બેટીમાંથી ત્રણને મૂકી દેશે ને એક જ ને મોબાઈલામાં લઈ જાશે એ કહેશે ના મારી ચારો દીકરી મોબાઈલામાં જશે ઓલા ત્રણ જમાઈ ક્યાં ગયા એ લોકોને મોબાઈલામાં જવું હતું આપણે આટાને આ અમારા ટોપિક નથી એના ઉપર બહેસ નથી કરતો હું પણ તમને સમજાવવા માટે હવે આજે હું આપણા મોહતરમ મજમાને શ્યોર કરું છું કે પૈગમ્બરની એક જ દીકરી હતી એ ક્યાં લખેલું છે પોતે સુર કૌશરની અંદરમાં લખેલું છે સુર કૌશરની અંદરમાં લખેલું છે કે પૈગમ્બરની એક જ દીકરી હતી હવે તમે કહેશો કે આ ત્રણ આયતના સુરા દસ અલ્ફાસ છે અને બ્યાલીસ હુરૂફ છે આની અંદરમાં સૂર્ય કૌશલમાં શું છે ત્રણ આયત દસ લફઝો અને ફોર્ટી ટુ હર્ફ આ સુરા છે અંદરમાં ક્યાં લખેલું છે કે રસૂલની એક જ ડિગ્રી છે આ લખેલું છે ભાઈ અગર લખેલું ના હોત તો પછી ક્યાંથી આવત લા રથબી ઓલા રીમ યાબેસીનલાફી કિતાબી મોબીન હર ચીજ કિતાબમાં મોજૂદ છે આ એ મોજૂદ છે તવજ્જો ચાહું છું તમારી પાસે આ દલીલને જરાક તવજ્જોથી સાંભળજો તો કાલે તમને ઇસ્તદલાલ કરવું હોય કોઈ સામે પેશ કરવું હોય તો તમે કહી શકશો ક્યાં લખેલું છે કે પૈગમ્બરની એકલી ડિગ્રી છે ચલો સુરા પડું છું બિસ્મન રહીમ ઇન્ના કલ કૌસર એ મારા હબીબ હું તમને કૌસર આપ્યો છે ફસલ્લી ફસલ્લી વનહર નમાઝ પઢો લી તમારે તમારે પરવાદેગારની વનહર અને કુરબાની આપો કુર્બાની અબતર બેશક તમારા દુશ્મન જે છે એ બે બેલાદ રહેશે એને ઔલાદ નહીં થાય લાવલ રહેશે એ અબતરના શબ્દ ક્યાંથી આવ્યા જો ઇન્શાલ્લા તમે આ સમજી શકશો તો તમને તમારા દિમાગમાં જે હું કહેવા માંગુ છું અબતરનો શબ્દ ક્યાંથી આવ્યો અબતર કે છે જેની ઔલાદ ન હોય તો પૈગંબર જ્યારે પણ જનાબે ફાતિમા ઝહેરાની વિલાદત મોરની વાત કરું છું જ્યારે પણ ઘરથી બહાર નીકળતા હતા ને કાફીરો જોતા હતા કહેતા જો આર્યો અબતર જાય છે આર્યો અબતર જાય છે

સૂરો આવી ગયો ઇન્ના ના આ કલ કૌસર એ મારા હબીબ મે તમને કૌસર આપી દીધું છે તવજો મારા જીઝો કૌસર આપી દીધું છે હવે જો કૌસર મળી ગયો રસૂલને તો હવે રસૂલ ઘરમાંથી બહાર નીકળ્યા તવજ્જો ઘરમાંથી બહાર નીકળ્યા બધેયમાં એલાન થઈ ગયા કે પેગંબરને ઘરે ડીકરી આવી છે પેગંબરને ઘરે ડીકરી આવી છે પેગંબરને પેગંબર બહાર નીકળ્યા તો હવે કોઈ નથી કહેતા કે અવતર જાય છે બધે ચૂપ બધે ખામોશ બધે ચૂપ છે મારા અઝીઝો હું એક સવાલ પૂછવા ચાહું છું ફાતેમા સૌથી નાની દીકરી છે તારીખમાં એમ લખે છે કે ચાર દીકરીઓમાં સૌથી નાની ફાતેમા ઝહરા છે તો જ્યારે ફાતેમા જન્મ નથી થયો ત્યારે રસૂલ પાસે ત્રણ દીકરી જેમ એ લોકો કહે છે ત્રણ દીકરી તો હતી તો જો ત્રણ દીકરી પહેલેથી હોય તો કાફી લોકો ઘેલા થઈ ગયા છે કે રસૂલને ને અબતર કહેતા હતા ખુદાની કસમ અગર હવે તમે ના સમજી શકો તો દુનિયાની કોઈ તાકાત નથી સમજાવી શકતી મારા અઝીઝો ત્રણ દીકરીઓ ઘરમાં બેઠી હોય અને રસૂલ નીકળે તો માણસો કે કે અવતર જાય છે અવતર જાય છે પણ જ્યારે ફાતિમા ઝહરાનો જન્મ થઈ ગયો અને પયગંબર ઘરમાંથી બહાર નીકળ છે હવે કોઈ નથી બોલતો અવતર થઈ ગયો ઈ કરવું અને પયગંબરની બેટીનો જન્મ થાઉં અને પેગમ્બર ને બહાર જવા પછી કોઈ ના બોલે કે અબતર આવે છે એ બતાવી રહ્યા છે કે પેગમ્બર ની એક જ બેટી હતી જેનું નામ ફાતિમા તો ઝહરા સલામુલ્લાહી અલયાતા સલવાત મુહમ્મદ વ અલી મુહમ્મદ હજી એક સલવાત હૈ દરીયા અલી મુહમ્મદ મુહમ્મદ સલવાત યો તવજો છે મારા જી સો આવી રીતે ખબર પડશે કે फातिमा जहरा सलाम अल्लाहला એક જ ડિગ્રી હતી پیغمبر ઇસ્લામની કેટલા ટાઈમ થઈ ગયો છે ટાઈમ વધારે મને હેરાન કરે છે એક સાલ વાત محمد વા અલી മുഹമ്മદ પા સલલાલાહ અલહ અને മുഹമ്മદ પા અહમદ તવજીલ ફરજો ભી આધી ના કરતા ઇન્શાલ્લા હવે જે વાત તમારે સામે રાખવા ચાહું છું વાત તો ઘણી હતી બધું મૂકી દો છું હવે જે વાત મને કહેવાની છે બેહતરીન માં બેહતરીન વાત એ શું છે એક હદીસ તમે સાંભળ્યા હશો અલ જન્નતુ અકદામિલ ઉમત એટલે શું એટલે જન્નત માઓ ને પગ ને નીચે છે અલ જન્નતુ જન્નત તહતા નીચે અકદામ કદમ એટલે પગ ઉમ્મહાત યાની માઓ

હદીશ ને જે બોલવાની રીત છે એ તમને એક્ઝામ્પલ દઉં છું તમને ખુદાના ખાસતા બે માણસ બાજી પડે ખુદાના ખાસતા એક કોઈ આપણા હોય ને એક કોઈ ગેર હોય બાજી ગયા અને ઓલો જે આપણા વારો છે બિચારો કમજોર પડી ગયો એ ભાગીને કોઈ પાસે આવ્યો કે કે ભાઈ મને પોલીસથી બીક લાગે છે હમણાં ધમાલ થઈ ગઈ છે એમના થાય પોલીસ મને અરેસ્ટ કરે તો એક્ઝામ્પલ દઉં છું બોલવાની રીત શું હોય છે પોલીસ મને અરેસ્ટ કરે ઓલો ભાઈ આરામથી બેઠો હતો એ કે ભાઈ કાંઈ વ્યાધિ ના કરો હું એક ભાઈને જાણું છું આ બધે પોલીસ વુલિસ તો બધું એને ખિસ્સામાં જ હોય એ કાંઈ વ્યાધિ ના કરો તમે બોલવાની રીત છે કે નથી આપણામાં બોલાય છે કે નથી બોલાતું બોલાય છે એ શું છે એનો અર્થ નથી કે એને ખિસ્સા એટલા મોટા છે કે એમાં પોલીસ બેઠા છે બોલવાની રીત છે યાની એને પાસે એટલા પાવર છે કે તમને બચાવી લેશે વાત પહોંચી ગઈ મારી એટલા પાવર છે એને પાસે ભાઈ કે તમને બચાવી લેશે રસૂલ શું કહે છે અલ જન્નતુ તહતા અકદામિલ ઉમ્મહાત જન્નત માઓને પગને નીચે છે અગર ઈ વાત સાચી હોત કે જન્નત માને પગને નીચે હોત તો પગને નીચે તો ચંપલ છે ભાઈ પગને નીચે તો બૂટ છે શું જન્નત એટલી નીચે આવી ગઈ છે કે જ્યાં બુટ ને ચંપલ હોય હ્યાં જન્નત હોય ઓર જો જન્નત એટલી હકીર થઈ ગઈ હોય એટલી નીચે આવી ગઈ હોય તો નાઉઝબીલામીન રસૂલ એમ ન કહત અલ હસન ઓબલ હુસૈન શબાબી સબ આવીલ હસનો હુસૈન જવાનાના જન્નતના સરદાર છે વાત જરાક મુશ્કેલ છે પણ એકદમ આસાન છે જો તમે તવજ્જો હશે તો હવે શું બીજી ચીજ જે માઓ બનવાનું શરફજીને મળી ગયો છે તે લોકોને નમાઝ ના પડવું જોઈએ હું સમજાવવા માગું છું વરી ક્લિપલીપ કાપીને કોઈ નાખી ન દેતા વળી કે ઇન્ડિયાથી મૌલાના આવીને કહી ગયા છે કે જે લોકો માં થઈ ગયા છે એ લોકો નમાઝ મૂકી દે બધી બધે નમાઝ મૂકે ને બધી આઝાબ મારા ઉપર આવે આજે ક્લિપથી બહુ બીક લાગે માણસને એટલું કાપે છે પછી રાખી દે છે પછી લાનત મલામત ચાલુ થઈ જાય છે દુનિયાની અંદરમાં એક્ઝામ્પલ દઉં છું ભાઈ મારા સમજાવવા માટે કહું છું કે જે લોકો માં બનવાનું શરફ જેને મળી ગયો છે તે લોકો નમાઝ મૂકી દઈએ રોઝા મૂકી દઈએ હજ મૂકી દઈએ બધું શું કામ ભાઈ આ શા માટે તમે નમાઝ રોઝા હસ્કાત બધું કરો છો કે જન્નત માટે કે જન્નતો તમને મળી ગઈ છે હવે શું વ્યાધિ છે ભાઈ અમે વ્યાધિ કરે બિચારા અમે બધે મરદો વ્યાધિ કરે કે અમને જન્નતમાં જવું છે તો બધું પડવું જોશે અમને પાવર તો શું વ્યાધી કાંઈ વ્યાધી નથી તમારી તો પગને નીચે જ છે

જન્નત માને પગ નીચે છે તવજો ચાહું છું જન્નત માને પગ નીચે છે યાની પયગંબર એમ કેવા માંગે છે કે માં એવા રસ્તા બનાવે કે જેને ઉપર ચાલીને બચ્ચા જન્નતી બની જાય માં એવા રસ્તા બનાવે જેને ઉપર ચાલીને બચ્ચા જન્નત સુધી પહોંચી જાય તવજ્જો ચાહું છું પૂરા મજમા ભાઈ માં એવા રસ્તા બનાવે જેને ઉપર ચાલીને બચ્ચા જન્નત સુધી પહોંચી જાય આમ માં જ્યારે રસ્તા બનાવે છે બચ્ચાઓ જન્નત સુધી પહોંચે છે જ્યારે ઝહેરા રસ્તા બનાવે છે ત્યારે બચ્ચાઓ જવાનાને જન્નતના સરદાર થઈ જાય છે અલ જન્નતું તાદામીલ ઉમ્માહિ માં રસ્તા બનાવે પગને નીચે છે હાથમાં નથી દીધું અલ્લાહે રસ્તા ઉપર ચાલે તો અગર કોઈ માં એવા રસ્તા બનાવશે તો શ્યોર છે કે જન્નતી થઈ જશે કારણ કે રસ્તા એવા બનાવ્યા છે કે પોતે જન્નત તરફ રસ્તા જાય છે અને ઔલાદ પણ જન્નતી થઈ જશે મારા નોજવાન ભાઈઓ માની ઇજ્જત કરો માના એહતેરામ કરો માં એક મોટી નેમત છે આપણા પાસે જેને પાસે છે એ કદર નથી કરતા જેની માઓ ચાલ્યા ગયા છે એ રોય છે આજે એસાસ થવું જોઈએ તમારી ઉંમર એસી વર્ષની કેમ ના થઈ ગઈ હોય પણ અગર તમારી મા મોજૂદ હોય તો એ હેતરામ તમને કરવું જ જોશે જેમ નાડા બચ્ચા એમ કરે છે તમારી માં એમ નહીં કે હું મોટો થઈ ગયો છું હું આલિમ થઈ ગયો છું હું મરજે તકલીફ થઈ ગયો છું કાંઈ ના ચાલે મા મા છે આવા જ ઊંચી વાત ના કરવું મા સામે બાપ સામે એરામ કાયલ થાવ આ છે આપણા મઝહબ શીખાડે છે આવો બસ આખરી વાત કરીને પછી અસાબે હુસૈન તરફ ચાલ્યો જાઉં આજે તસબી આપણે પડે છે એનો ફલસફો શું છે તસબી શહેઝાદીએ કોનેનની તસબી આપણે પડે છે નમાઝ પછી અલ્લાહ અકબર અલહમદુલ્લાહ સુભાન અલ્લાહ એનો ફલસફો શું છે કિતાબ મારી પાસે મોજૂદ છે તમે બહુ જ સાંભળ્યા છો કે એક દિવસ શહેઝાદીએ કોનેન પોતાને બાબા પાસે જાય છે અને કહે છે કે બાબા મને કોઈ કામવારી દઈ દયો તમે उठाकी जाऊँ शो काम करी करी नहीं जारे पैगंबर आतसबी ने आपे छे पर तसबी छे क्यों नहीं सु पैगंबर नहीं तसबी छे तवज्जोरीय सु पैगंबर नहीं तसबी छे ना पैगंबर नहीं तसबी नथी जारे शाहजादीय कौन है शादी नहीं बात आई भी one thousand seven hundred रिश्ताओं आवे छे फातिमा जहरा ने घरे એક હજારને સાતસો રિશ્તા આવે છે કે મને શાદી કરવી છે મને શાદી કરવી છે એક એક પૈસાવાળા બધે રસૂલ ખામોશ છે કાંઈ બોલતા નથી એક દિવસ એવો આવે છે કે પૈગમ્બર ઇસ્લામ કે છે કે કહું તો શું કહું અલ્લા તરફથી જીબરીલ નાઝીલ થાય છે મારા હબીબ તમે કહેજો કે આ જે ઝુંમેરાત આવવાની છે એ જુમીરાતમાં જેને ઘરે સિતારએ ઝોહરા ઉતરશે એને સાથે ફાતિમા ઝહેરાની શાદી થશે એ વખત હતો કે માણસો પૂરી રાત જાયગા છે હર માણસના ઘર ડેકોરેશનથી ભરેલા લાઇટ પાણી બત્તી બધું ચાલુ જ છે વાટ જોઈ છે સિતારે જોરા મારે ઘરે સિતારે જોરા મારે ઘરે ઠીક છે રાતના સન્નાટા થયા રાત આવી ગઈ સાંભળજો તસબીય જહેરાના ફલસફા બતાવું છું રાતના સન્નાટા થઈ ગયા હવે હવે પૈગમ્બરે ઇસ્લામ ઘરમાંથી બહાર નીકળી આવ્યા એટલે ઘર છે પણ ઘરને બહારમાં શહેનમાં નીકળી આવ્યા અને આવીને આસમાન તરફ જોઈ છે ખાતુને જન્નત પણ પૈગંબરને પછવાડે આવી જાય છે શહેઝાદીએ કોને પણ આવી જાય છે જ્યારે સિતારા દેખાણા જેમ સિતારા દેખાણા શહેઝાદી કહે છે અલ્લાહુ અકબર અલ્લાહો અકબર અલ્લાહુ અકબર સિતારા ઉતરે છે આહિસ્તે આહિસ્તે શહેજાદી શું કહે છે અલ્લાહો અકબર અલ્લાહુ અકબર અલ્લાહો અકબર अहिया सुधी के सितारो उतरी गयो क्या हूं तैरो मौलाए कायनात ने दरवाजा ऊपर आली ने दर ऊपर उतरी गयो जार सुधी नीचे हतो सितारो शहजादी बोलता हा अल्हम्दुलिल्लाह 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 अने पछि जारे सितारो वापस गयो आसमान तरफ त्यारे शहजादी के छे सुभान अल्लाह सुभान अल्लाह सुभान अल्लाह तवज्जो छे तुम्हारी આ તસ્બી પોતે શહેજાદીએ કોને છે જે રસૂલે પાછા ને આપ્યા છે પણ હવે એક સવાલ અહીંયા છે તવજ્જો ચાહું છું એક સવાલ અહીંયા છે કે એક્ઝામ્પલ દઉં છું અહીંયાથી મારા ઘરના ડિસ્ટન્સ બે કિલોમીટર હોય આવવામાં તો જવામાં અઢી કિલોમીટર તો નહીં થાય ને જે રસ્તાથી હું આવું છું એક્ઝામ્પલ દઉં છું જે ઘરમાં હું રહું છું મહેબૂબભાઈને ઘરથી અહીંયા સુધી ડિસ્ટન્સ મસલોન એક કિલોમીટર હોય તો એ પાછા વરું તો બે કિલોમીટર તો નહીં થઈ જાય ને જેમ રસ્તાથી આવ્યો છે જેટલા જવામાં એટલા આવવામાં શહેઝાદીએ કોને જ્યારે તઝબી કહે છે જ્યારે સિતારા ઉતારતા હતા ત્યારે ચોતીસ વર્ષ ચોતીસ વખત થાય છે થર્ટી ફોર ટાઈમ થાય છે અને જ્યારે સિતારા વાપસ જાય છે ત્યારે થર્ટી થ્રી ટાઈમ સુભાન અલ્લાહ કહે છે એ એક દાના વધી કેમ ગયા અલ્લાહ અકબરનો એક દાના વધી કેમ ગયા

મારા આزيزો અસહાબ ઇમામ હુસૈન અલહી સલાતુ વસલામ તરફ જઈએ આપણે અસહાબ ઇમામ હુસૈન ને આપણે ઓરખિયા કે કાલે મે કીધું છે કે અસહાબ ઇમામ હુસૈન અલહી સલાતુ વસલામ ના તે માનસ જેને আবু સમામાય સાયદી કેવામાં આવે છે તે જંગ મે મેદાન માં ઇમામ હુસૈન ને યાદા પાવે છે કે મોલા نماز નો અવલ સમય આવી ગયો છે એ ખુસૈની ને આવા હોવું જોઈએ તવજો ચાહું છું એક હુસૈનીને આવા હોવું જોઈએ તમને ખબર છે હિદાયત માટે જરૂરી નથી કે ઇન્સાનિક અસરા સાંભળે તો હિદાયત મળે પચાસ મલિસ સાંભળે તો હિદાયત મળે હિદાયત મળવી હોય છે તો એક શબ્દથી હિદાયત મળી જાય છે હિદાયત મળવી હોય છે તો એક આયતથી હિદાયત મળી જાય છે ગઈકાલે ઉર્દુની મલિસમાં મૌલાના બયાન કરતા હતા કે એક આયતથી ચોર ફોઝાયેલને હિદાયત મળી ગઈ તારીખી કરબલાના જળ તમને દેખાડું છું કારણ કે ટાઈમ પ્રમાણે આપણને આગળ જવાનું છે તારીખે કરબલા તમે જો કોણ હતા ઈસાઈ મઝહબના માણસ છે કાંઈ મુસલમાન નથી એની મા જેનું નામ કમર મલે છે ઇમામે હુસૈન ઇસ્લામ કરબલા વારી થાય ને એક દિવસ મોર સા લબિયા પહોંચે છે જોય છે ખેમા છે ખેમા ઇમામે હુસૈન પોતાના કાફલા અહીંયા રોકે છે બચ્ચાઓને ઉતારવાવે છે બધેને પાણી ખાવા પીવાનું બધું આપે છે અને સામને આ ખેમા હતા એમાં આમ જાય છે ખેમા પાસે પૂછે છે કોઈ છે એક બાયરી બહાર નીકળે છે કે હા હું છું શું નામ છે કા કમર નામ છે મારું અહીંયા રહ્યો છો સહેરા છે એ તો કોઈ નથી રહેતા કા અમે રહ્યા છીએ અમે ત્રણ જણા છે હું છું મારા દીકરા છે મારી વહુ છે કઈ તકલીફ નથી અહીંયા જો મારા આજી જો હેદાયત લેવી હોય તો એક શબ્દ કાફી છે જરૂરી હતી કે આખી મલિસ પડવામાં આવે આખા આશરા સાંભળવામાં આવે કે છે અચ્છા તારા દીકરા ક્યાં ગયા છે કઈ લઈ ગયા બકરીઓને લઈ ગયા છે ખેતરમાં ચરાવવા માટે એના પેટ ભરવા માટે અચ્છા અહીંયા શું તકલીફ છે કાંઈ કંઈ કોઈ તકલીફ ખાસ નથી એક જ તકલીફ છે પાણી નથી અહીંયા મને પાણી લેવું છે તે જાવું ખપે છે ઇમામે હુસૈન સલાતુ સલામ પોતાનેજાથી એક વાર કરે છે એકદમ ચશ્મો ફૂટે છે અસાબી હુસૈનને ઓળખો કોણ છે એક ચશ્મા ફૂટે છે પાણી નીકળે છે ઇમામ કે છે અહીંયાથી પાણી લેતી જતું જ્યાં સુધી રેજે અહીંયા રેજે હવે તહો છું ઇમાન હુસૈન સલામ ફરમાવે છે કે ભાઈ હવે હું જાઉં છું મારું નામ હુસૈન ઇબને અલી છે અને તારો દીકરો આવે તો એને કે છે કે ઇમામ તેને યાદ કર્યા છે ઈમામ તેને યાદ કર્યા છે ઈ વહને ઈમામ યાદ કર્યા છે તમે ભૂલી ના જાઓ હુસૈન તમને પણ યાદ કર્યા છે અગર વહેબને યાદ કર્યા છે તો તમને પણ યાદ કર્યા છે વહેબને જ્યારે યાદ કર્યા પેટ પેટમાં પાણી હતું ખાવાનું હતું પણ જ્યારે તમને યાદ કર્યા છે ઈમામ ભૂખા ને પ્યાસા હતા કંડિશન યાદ કરો હમણાં હું માં નથી જાતું જરાક સાંભળજો તમે વહેબ વાપસ આવે છે જોઈ છે પાણીના ચશ્મા કે છે અમ્મા પાણીનો ચશ્મો ક્યાંથી આવી ગયો કે એક શખ્સ આવ્યો હતો જેનું નામ હુસૈન ઇબને અલી હતું એમ આમ કહી ગયા કે હું કરબલા તરફ જાઉં છું કુફાને રસ્તે જાઉં છું બધું બતાવી ગયા જ્યારે વહબ આવે છે પાણીના ચશ્મા જ છે સમજી જાય છે કે છે અમ્મા જલ્દી તૈયારી કરો આપણે અહીંયાથી જાય કેમ કે આ કોઈ મામૂલી ઇન્સાની કામ નથી કરી શકતો એક મુજઝો જોયો છે ઈસાઈ મઝહબનો માણસ છે પણ સમજે છે કે આ મુજઝો કોણ કરી શકે છે એટલે તૈયાર થઈ ગયા तैयार तो थी ने इमा हुसैन अली सलातोस्लाम साथ भेगा आजे वहब इमा हुसैन अली स्लातोस्लाम ने जो सहाबीओ था खूबी ई तवज्जो जो कुरआन थी बहु मोहब्बत करता था ए जमा कुरआन थी तमने मानूस थो आज कोबाइल है जेने अंदर में कुरन ટ્રાન્સલેટ પણ છે કુરાન પણ છે તફસીર પણ છે બધું છે આપણે આપણા માટે નહીં તો ઇમામે હુસૈન માટે પાંચ આયત તો પડે જ્યારે પણ ટાઈમ હોય દુકાનમાં બેઠા હોય ઘરમાં બેઠા હોય વાયત વાંચો ચાર પાંચ આયતની તિલાવત કરો જો એમાં શું લખેલું છે ઇમામે હુસૈનને સહાબીઓમાં ખાસ ખુસુસિયત હતી અબ્દુર રહેમાન તો એવા ઇન્સાન છે જે હાફિઝે કુલ્લે કુરાન હતા કેને પાસે ભણ્યો છે મૌલાએ મુતકીયાન અમીરુલ મુમિનાન અલી ઇબન અબી તાલિબ અલહિસરાતુલ્લાહ પાસ સે બી માણસોના રાવિયોના નામ મળે છે જે બેહતરીન કીરાત કરતા હતા બેહતરીન કુરાન તિલાવત કરતા હતા ઇમામ હુસૈન ના સાહબી છે બસ એટલા સમજી લ્યો તમે કે આશૂરની રાત માં જે મખતલ માં જુમલા મળે છે કે અસહાબે હુસૈન પોત પોતાની ખેમામાં એવી રીતે કુરાન પઢતા હતા જેમ લાગતા હતા કે મધમાખી પોતાને ઘરમાં આવાસ કરે છે જેવી રીતે કુરાન પઢવાની આવાસ કારણ કે હુસૈન ને કુરાન થી બહુ જ છે મોહબ્બતની હદ ઈ છે હુસૈન જે કુરાન સાથે મોહબ્બત કરે છે મોહબ્બતની હદ છે કે દુનિયા એમ સમજતી હતી કે હુસૈન ના સર કાપી નાખો તો શાયદ કુરાન હુસેન થી છૂટી જાય પણ ઈમા સર પર કાપી નાખશો પણ હું કુરાનને નહીં મૂકી શકું અગર નેઝા ઉપર મને સવાર કરશો તો બી હું કુરાનની તિલાવત કરીશ તો એટલા માટે કુરાનને અમારી કોમ ભૂલી ના જાય જે બુઝુર્ગવાર છે તેને પાસે માફી ચાહું છું તમારી પાસે ઘરમાં ટાઈમ હોય તો અડધી કલાક કાઢો ઇંગ્લિશમાં પડો ગુજરાતીમાં પડો ઉર્દુમાં પડો જેમાં તમને પડવું એ પડો પણ તમે અસાહાબે હુસૈનની તે ખૂબીઓ પોતાની અંદરમાં લઈ આવવાની કોશિશ કરો આપણે એટલા માટે જ મિશમાં બેઠા છે આપણને ખબર પડવું જોઈએ એમાં અમે શું પસંદ છે મારી મરજી કાંઈ નથી અમે તો કે છે મૌલા તમે અમને કબૂલ કરો અમે તમારી આઝાદારીમાં આવે છે અમારે આવવાનું કબૂલ કરો પણ કમસે કમ અમને એવા બનવું જોઈએ કે અમે હુસૈન ઇબને અલીને પસંદ આવી જાય ઇમામ કે ના તું મને પસંદ છે તું આવ મારે પાસે ના મને વખત નથી આપણી પાસે ટાઈમ નથી વગર હું તમારી ખદમતમાં બયાન કરત મારા આઝીઝો એટલા માટે મારા નોજવાન ભાઈઓ આજના ખાસ પેગામી છે કે આજથી તમારી એક આદત થવી જોઈએ જેટલા પણ ટાઈમ મળે એક આયત બે આયત પાંચ આયત દસ આયાત એક પારા જેટલા તમે કરી શકો છો પણ મહેરબાની કરીને તરજુમો બી વાંચો એનો તમને ખબર પડે કે કુરાન શું હુકમ આપે છે મારી પાસે એક બહેતરીન દાસ્તાન હતી મને લાગે છે કાલે તમને સંભળાવીશ જો કુરાનથી ઇન્સાન માનુસ થઈ જાય છે દિલ દઈ દે છે તો પછી કુરાન દગલે પગલે એને કામ આવે છે કુરાન દિલની આંખને ખોલી નાખે છે આયતુલ્લા ઈસ્ફહાની હતા કુંભને અંદરમાં જોહરની નમાઝ પઢાવતા હતા તમે તમારી નિયત તમારે દિલમાં રાખો એને ક્યુ આગા એક ઇસ્તખારો ખપે છે કુરાન આમ ખોલતા હતા કે તે તમારે આમ છે આમ છે આમ છે આમ છે માણસ અજબ થઈ જતા હતા હું તો કંઈ વાત જ નથી કર્યો બધી મારી દિલની વાત તો પોતે કરી દીધો છે એ શું છે દિલની આંખ ખુલી જાય છે જ્યારે ઇન્સાન કુરાનથી માનુસ થઈ જાય છે મારા નોજવાનો તમારા દિલ પાક છે તમે કુરાન તરફ જાઓ મારા બુઝુર્ગો તો છે જ માશા પણ આજે નોજવાનોને તવજ્જો દેવાની જરૂર છે હા મારા અઝીઝો મારા પાસે ટાઈમ નથી કાલે ઇનશાલ્લા એ વાત વાક્ય જો મને યાદ રહેશે તો હું તમારી ખતમાં જરૂર બયાન કરીશ આજે ઇમામે હુસૈન અલહી સલામ પોતાને બચપનને દોસ્ત મઝાહિર ને યાદ કર્યા ઇમામે હુસૈન હબીબને યાદ કર્યા છે હબીબ કોણ છે ઇમામે હુસૈનના બચપનના દોસ્ત છે હબીબની બી પૂરી તારીખ છે ટાઈમ નથી કે હું તમારા સામને પેશ કરું પણ હા મારા આજીજુ જનાબે જૈનઅ કે છે કે મારા ભાઈ કોઈ યાદ આવે છે તમને કે જે રહી ગયા હોય અને તમારી મદદ માટે નથી આવ્યા કારણ કે દુશ્મનો પાસે લશ્કર બહુ વધારે છે મારા ભાઈ તમે પણ કોઈને બોલાવો

બે ચાર જુમલા મારા તરફથી પણ લખી નાખો ઇમામે હુસૈન પૂછે છે શું લખું મારી બહેન ઇમામે હુસૈન પર છે શું લખું મારી બહેન એક વખત જનાબે ઝૈનબ કહે છે એ હબીબ અરે જલ્દી આવજો મોડું ના કરજો એ હબીબ એમ ન થાય તમારા મોહલા શહીદ થઈ જાય પછી આવો એ હબીબ અરે ઝૈનબ પણ કરબલામાં આવી ગયા છે એ હબીબ તમારે આવવામાં વાર ન લાગે ખુદા આવાજો ઉપર રહેમત નાઝિલ કરે હા મારા અજીઝો બસ હવે મોહરમ માટે વધારે ટાઈમ રહ્યા નથી મારા અજીઝો મારા નોજવાન ભાઈઓ મોહરમ માટે બહુ ટાઈમ નથી રહ્યો બસ ચાર પાંચ રાતો રહી છે કે અમે હુસૈન ને પુરસા આપશું અરે દિલ ખોલીને ફાતેમા ઝહેરા ઉપર રોહો ગિરિયા કરો માતમ કરો મારા અજીઝો હા તે વખત પણ આવી ગયા કે જ્યારે કાગળ લઈને હુસૈન નકાસિદ કાસિદ હબીબ ના ઘર પાસે પહોંચી ગયા બાયણા ખટખટાવે છે હબીબ બેઠીને જમતા હતા એક વખત હબીબ બહાર ઉભી ઉભા રહીને આવ્યા અને આવા પછી હબીબ સામે ઉભા રહી ગયા દરવાજા ખોલે છે મારા અઝીઝો દરવાજા ખોલે છે કોણ છે કે છે હું હુસૈન કાસિત છું હુસૈન નામ સાંભળ્યા હબીબને ને આંસુ પડવા માંડ્યું એક વખત ઇમામ હુસૈન અલહી સલાતુ સલામ કાગળ લીએ થી આંખો થી લગાવે છે ઇમામ હુસૈન કાગળ લીએ છે આંખો થી લગાવે છે ચૂમે છે ઝૌજા પૂછે છે શું થઈ ગયું છે કેમ તમે ગિરિયા કરો છો કે મારા હુસૈન ના ખત આવી ગયા છે મારે હુસૈન ના કાગળ આવ્યા છે શું લખો છે લખો છે હું કરબલા એકલો છું હબીબ એ હબીબ જલ્દી આવી જાવ મારે સાથે નાના નાના બચ્ચાઓ પણ છે એ હબીબ અલી ની બેટી ઝૈનબ પણ છે એ હબીબ ઉમ્મે કુલસુમ પણ છે એ હબીબ મોરુ ના કરજો જલ્દી આવજો હબીબ પૂછે છે કે હું શું કરું હું વિચાર કરું છું અગર જો હું ચાલ્યો જઈશ તો તમારું શું થશે બસ એ જુમલા સાંભળવાનું હતું હબીબની જવજા ઊભી થાય છે પોતાની ચાદર ઉતારે છે એ હબીબ આ તું પહેરી લે અરે હું જાઉં છું હુસૈનની મદદ કરવા માટે અરે ઝહરા ના લાલ તને બોલાવે છે અરે તું મારી વાત કરે છે હબીબ મૂકી દઈએ હબીબ જલ્દી જલ્દી તૈયારી કરે છે અને તૈયારી કરીને હબીબ કૂફાની હાલાત સારા નથી બઠેક ઠેકાણે ઉપર પોલીસવાળા એ ઊભા છે गिरफ्तार કરવા માટે એક વખત એવો વખત આવી ગયો કે હબીબ શહેરને બહાર ઘોડા અને ગુલામને ઊભા રાખે છે કે તમે અહીંયા રાખો હું તૈયારી કરીને ઘરથી આવું છું જારે હબીબને આવમ મોડું થયો ઘોડાની આંખમાંથી આંસુ પડતા હતા ગુલામે જોયું ગુલામ કે છે આ આકા ના ઘોડા રોવાની જરૂરત નથી અગર હબીબ નહીં આવે તો હું તારે ઉપર સવાર થઈને જઈશ અને મદદ કરવાનું છે अजरकुम अल्लाह जजाकुम रब्बकुम खुदा कोई गम ना दे सिवाय गम मज़लूमे करबला बस बेचार जुमला सांभड़ो मारा अजीजो कयामत त्यारे थई जारे कबीब हबीब जारे आवी गया जारे हबीब आवी गया इमाम हुसैन ने सलाम कहला इमाम हुसैन गला लिपटी गया हथोड़ी हा हाँ वार पसार थी हती के खैमा में खबर मली गई के हबीब आवी गया अली बेटी इतना खुश थी कि के कहे छे फिजा जाओ कहो कि ज़ैनब सलाम इमाम कहे छे अरे हबीबी जुमला सांबड़ा अमामा ने फेंके छे आवो वक्त आवी गयो छे कि अली ने डिक्री मारा जे वा गुलाम ने सलाम कहे हबीब कहे छे मौला मौला मने इजाजत आपो हु रणमा जावा चाहू छु हु तुम्हारे ऊपर मारी जान ने कुर्बान करवा चाहू छु हबीब ने हुसैन ने रुखसत कईरा हबीब मैदान में जाए छे एक वक्त हमला करे छे चालीस लोगों ने जहन्नम पुगाड़े छे हरली तरफ थी चारों तरफ थी हमलो थाई छे हबीब जा रे जमीन ऊपर आवे छे त्यारे इमाम ने आवाज दिए छे मौला अरे जल्दी आओ होगे पड़ी गयो छु अरे हुसैन जायला अजीब मंजर हता में मक... તખતલ જોયો જારે હબીબ જમીન ઉપર હતા હુસૈન પાસ આવી ગયા તો હબીબ પોતાના સર ઉપાડીને કઈક જોઈને મુસ્કુરાવે છે કઈક જોઈને મુસ્કુરાવે છે હુસૈન પૂછે છે હબીબ શું જોઈ લીધું છે હબીબ કહે છે હુસૈન અરે બાબા અલીએ મુર્તઝા સામે ઊભા છે રસૂલ એ ખુદા સામે ઊભા છે અને કહે છે હબીબ આવ હું તમારા ઇસ્તકબાલ માટે આવી ગયો છું लबीमा अहलो खुदाय तो जब आसता है महमद वाल महमद का हमारे आंसुओं को रुमाल शहज़ा कोने में जगह कर आमद फ़रमा ममनिन की शरा जायज़ हाजात को पूरा फ़रमा